नमस्कार मित्रों, मित्रों आज नी वीडियो मा बात करीशु देश अने दुनिया ना सुपर फास्ट समाचार नी। सौ प्रथम बात करिए तो हेलमेट नहीं पहेर्यु होय तो पेट्रोल नहीं मळे। उत्तर प्रदेश ना बांदा जिला मा डीएमए रोड सेफ्टी ना नियमों नु पालन करवा माटे आदेश आप्या छे। जे मुजब हेलमेट पहेर्या विना जे लोको पेट्रोल लेवा आवे तेमने पेट्रोल आपवामां आवशे नहीं। जे लोकोए कार मा सीट बेल्ट न पहेर्यो होय तेमने पण पेट्रोल के डीजल आपवामां नहीं आवे। बांदा डीएमए आ नोटिस पेट्रोल पंप पर लगावी छे। पेट्रोल पंप संचालकोने आदेशनो अमल करवा माटे कह्युं छे, जो के पंप संचालकोए आदेशनो विरोध कर्यो छे। अन्य महत्वना समाचारनी वात करिए तो सिक्किममां 40 लोकोना मौत थया छे, अनेक लोको लापता छे। सिक्किममां वादळ फाटवाने लीधे तीस्ता नदीमां पूर आव्युं हतुं। आ घटनामां 40 लोकोना मृत्यु थया छे, 100થી વધારે લોકો હજુ પણ લાપતા છે, જ્યારે 2500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ બધાની સાથે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે સિક્કિમનો સાકો તળાવ પણ ગમે ત્યારે ફાટી શકે છે, જેને લઈને 3 જિલ્લાને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, મોંઘવારીએ ફરી મૂકી છે માજા। દેશના અનેક રાજ્યોમાં અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાન થયું છે, જેથી રીંગણ, કોબીજ, પરવર, મૂળા સહિત અનેક પ્રકારની શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં 10 રૂપિયા પ્રતિ કિલોના શાકભાજીના ભાવ વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। કોબીજ, ટામેટા સહિત અનેક શાકભાજીના ભાવ પણ બમણા થઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાને મહેશ બોરિયાએ સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપી છે। મહેશ બોરિયાએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરીને આપ શબ્દો કહીને ધમકી આપી હતી। આ મામલે કાંતિ અમૃત્યાએ જણાવ્યું હતું કે તેઓ વિડીયોમાં રહેલા વ્યક્તિને ઓળખતા નથી। આ મામલે ભાજપ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।